રહેલી સામ્યતા તથા તફાવત જણાવો તો તેમાં સામ્યતા જોઈએ તેમાં પેલું છે બંનેમાં પ્રવાહી તરીકે મ્યુ મરક્યુરી એટલે કે પારો વપરાય છે બીજું બંનેમાં સમાન વાળી પાતળી સાંકડી કાચની નળી હોય છે ત્રીજું બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે તેમાં તફાવત છે પેલું છે લેબોરેટરી થર્મોમીટરમાં સાંકળી નળીમાં ખાંચ હોતી નથી જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે બીજું છે લેબોરેટરી થર્મોમીટર વડે દસ દસ ડિગ્રી સેલ્શિયસથી એકસો દસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે ત્યારબાદ એમાં ત્રીજું છે લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોના તાપમાન માપવામાં વપરાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માનવ શરીરનું તાપમાન માપવા વપરાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણો જણાવો તો જવાબમાં લખશું ઉષ્માના સુવાહક પદાર્થોમાં તાંબુ એટલે કે કોપર એલ્યુમિનિયમ એટલે કે ચાંદી અને લોખંડ ઉષ્માના અવાહક પદાર્થોમાં લાકડું પ્લાસ્ટિક તેમજ ઓર્બોનાઇટ અને રબર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો તેમાં એ છે પદાર્થના ગરમ પા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તો જવાબમાં આવશે તાપમાન બી છે ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં તો જવાબમાં આવશે ક્લિનિકલ સી છે તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે તો જવાબમાં આવશે સેલ્સિયસ ત્યારબાદ તેમાં ડી છે ઉષ્માની પ્રસંગની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી તો જવાબમાં આવશે ઉષ્મા વિકિરણ ઈ છે ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે તો જવાબમાં આવશે ઉષ્મા વહન એફ છે ખાલી જગ્યા રંગના કપડા હળવા રંગના કપડા કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે તો જવાબમાં આવશે ઘેરા ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના જોડકા જોડો તો તેમાં પહેલું છે ભૂમિ પવનો વહે છે તો જવાબમાં આવશે રાત્રિ દરમિયાન બીજું છે દરિયાઈ પવનો વહે છે તો જવાબમાં આવશે સી દિવસ દરમિયાન ત્રીજું છે ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે તો જવાબમાં આવશે શિયાળામાં અને ચોથું છે હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે તો જવાબમાં આવશે ઉનાળામાં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એ કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ચર્ચા કરો તો જવાબમાં લખશું એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીર ખૂબ વાળું રહે છે એક જાડો વસ્ત્ર પહેરવાથી હવાનું સ્તર ન હોવાથી જાડો વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્તુ પહેરવા જોઈએ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર છ આકૃતિ ચાર પોઈન્ટ તેરમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન ઉષ્મા નિયમન તથા ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે તેમાં આપણે ઉષ્મા નયનથી અને ઉષ્માવહનથી અને ઉષ્મા વિકિરણથી દર્શાવવાના છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન સાત ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવો તો જવાબમાં લખશું ગરમ હવામાન વાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગની રંગેલી હોય તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે આથી બહારની બહારની દિવાલો ઓછી ગરમ થાય છે પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગની રંગવામાં આવે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન આઠ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા એક લિટર પાણીને પચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા એક લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન હોય તો જવાબમાં આવશે વિકલ્પ ડી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તથા પચાસ ડિગ્રી સેલ્શિયસની વચ્ચેનું ત્યારબાદ તેમાં જોઈએ પ્રશ્ન નંબર નવ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો તો જવાબમાં આવશે વિકલ્પ બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર દસ આઈસ્ક્રીમના લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો તો જવાબમાં આવશે વિકલ્પ ડી ઠંડો પડતો નથી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળાવની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ તો જવાબમાં આવશે વિકલ્પ સ્ત્રી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો